નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર ની અંદર મધ્યસ્થ મેળવવામાં અનુરૂપ આપણે ઘણા બધા દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જોઈએ તો એની પહેલા આગલા વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી એના વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ કે આગલા વિડીયોની અંદર આપણે શું આપેલું હતું કે જે વર્ગ અંતરાલ હતો તે વર્ગ અંતરાલ થી ઓછી આવૃત્તિ ધરાવતો વર્ગ અંતરાલ હતો. આજના વિડીયોની અંદર તો કે આપણે મધ્યસ્થ આપી દીધો અને ખૂટતી આવૃત્તિ મેળવવાની કીધી હોય. આપણી પાસે બે ખૂટતી આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, એક એક્સ છે અને બીજું શું છે, વાય છે. આ બંને ખૂટતી આવૃત્તિઓ આપણે શોધવી છે, એની કિંમત શું છે એમ આગલા વિડીયોની અંદર બધું આપી દીધું હતું અને આપણે મધ્યસ્થ ત્યારે આપેલો હતો નથી. જો ખૂટતી આવૃત્તિ હોય તો મધ્યકમાં આપણે શીખી ગયા, બહુલકમાં શીખી ગયા અને મધ્યસ્થમાં આપણે શીખીએ છીએ કે ત્યાં મધ્યસ્થ આપણે 28.5 બહુલક જે હોય તે અને મધ્યક આપણે આપી દીધો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા જે આપણી આગળની રીત મુજબ સંચય આવૃત્તિ છે એનો એફ ની આવૃત્તિ ઉપરથી આપણે સરવાળો કરો તો સૌથી પહેલી આવૃત્તિ કેટલી છે, 5 ની 5, એમાં એક્સ ઉમેરો એટલે 5 વત્તા એક્સ થશે. એમાં 20 નાખો લગેલા થઈ જાય 20 ને 5, 25 વત્તા એક્સ, 25 માં કેટલા નાખીએ આપણે, 15 નાખીએ એટલે 30 ને 40, કેટલા થાય 40 વત્તા એક્સ. તો 40 વત્તા એક્સ વત્તા વાય, 40 માં 5 નાખો તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખબર પડી જાય 45 વત્તા એક્સ વત્તા વાય. આ મેળવવાની જરૂર નથી પણ મેં લખી દીધું છે, આપણે એ મળી ગયું. હવે આપણી પાસે કુલ આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે ખબર નથી બરાબર છે કુલ આવૃત્તિ કેટલી છે, પણ આપી દીધી હોય કે કુલ આવૃત્તિ એની કેટલી હોય છે તો કે આટલી હોય છે. અહીંયા કુલ આવૃત્તિ આપણે આપી નથી પણ આપણે આપી દીધી છે માની લઈએ તો ચાલે કે કેટલી છે, 60 બરાબર. કુલ આવૃત્તિ કેટલી છે એન બરાબર તો કે 60, એન બરાબર કેટલા છે તો કે 60 છે. આપણે મેળવવા છે એક્સ અને વાય ની આવૃત્તિ. તો 60 છે એટલે તરત તમે શું કરશો, એન અપોન 2, 60 ના છેદમાં કેટલા થાય 2 બરાબર કેટલા આપ્યા છે, 30 આપણે આપેલી છે. કેટલા આપ્યા છે તો કે 30 આપણે મળવા પાત્ર બને છે. હવે શું કરશો કે જે સમીકરણ છે પેલા 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર કેટલા થાય 60, કારણ કે એક્સ અને વાય ની કિંમત મેળવશો એટલે કેટલા થઈ જશે, 60 થઈ જશે. 45 ને પહેલી બાજુ લઈ જઈએ એટલે એક્સ પ્લસ વાય બરાબર 60 માઇનસ 45, તો એક્સ પ્લસ વાય બરાબર 60 માંથી 45 બાદ કરો એટલે કેટલા મળે આપણને, 15 આપણે મળવા પાત્ર બને છે. એ લખવું તો લખી શકાય કે કુલ આવૃત્તિ કેટલી છે, 60 છે બરાબર છે, લખી નાખો તો ચાલે. કુલ આવૃત્તિ કેટલી છે, 60 આપણે આપી દીધી છે. એક્સ પ્લસ વાય આપણે સમીકરણ શું આપી દઈએ, 1 આપીએ. હવે આપણા નિયમ પ્રમાણે જોઈએ તો આપણું સૂત્ર શું છે તો કે એમ બરાબર, પણ આપણે એ જોઈએ છે એમ બરાબર શું છે, એલ વત્તા એલ અપોન 2 હોય છે, પણ સીએફ અને એફ આવૃત્તિ આપણી પાસે નથી વિદ્યાર્થી મિત્રો, એ મેળવવી પડશે. તો કેના ઉપરથી મળે, તો આગળ આપણે જોતા કે એલ અપોન 2 જે મેળવતા એના ઉપરથી નક્કી કરતા. આમાં તો એક શું છે, ચલ આપ્યા છે એક્સ અને વાય, તો આપણે ફર્સ્ટ કહી શકીએ નહીં. ત્યારે તમે મધ્યસ્થ જે આપ્યો હોય એ મધ્યસ્થ ને વર્ગ અંતરાલમાં જોવાનું કે કેમ આવે છે. તો 28.5 છે તો 28.5 એ 20 થી કેમ આવે, વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, જો ખૂટતી આવૃત્તિ ન હોય તો તમે એન અપોન 2 જે મળે છે એને તમે સંચય આવૃત્તિમાં જુઓ છો એ ક્યાં આવે છે એના આધારે નક્કી કરતા. પણ જો ખોટી આવૃત્તિ આપેલી હોય તો તમારે મધ્યસ્થ કેટલો છે એ ક્યાં વર્ગ અંતરાલમાં આવે છે એ તમારે નક્કી કરવો પડે. તો ક્યાં આવે છે, 20 થી 30 ની અંદર વર્ગ અંતરાલમાં 28.5 એનો મધ્યસ્થ આવે. હવે આપણે એ મેકીએ 28.5 બરાબર એલ કેટલા થાય તો કે 20 વત્તા એન અપોન 2 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, 30 માઇનસ, જો માઇનસ છે કૌંસમાં સીએફ શું થાય, 25 થાય, ઉપરની આવૃત્તિ લેવાની, કે લેવાની 5 વત્તા એક્સ છેદમાં એફ કેટલા થાય, 20 ગુણ્યા એચ કેટલા છે તો કે 10 આવૃત્તિ ધરાવે છે 10. હવે 20 ને પહેલી બાજુ લઈ જઈએ, 28.5 માઇનસ 20 બરાબર
sutase trisna tristemna kausodie. The minus 5 plus minus minus x. Chet ma 20. Ai udat oaie, to udat vize. 10 du 20. Ete kela vede aia khali b. Pe 28.5 ma te 20 gadie. એટલે આપણે કેટલા મળ્યા તો કે વિદ્યાર્થી મિત્રો 8.5 બે ભાગાકારમાં છે બરાબરની પહેલી બાજુ જે ક્યાં જાય ગુણાકાર 30 માંથી 5 જાય તો કેટલા વધે 25 માઈનસ સુધી જાય x 8.5 છે એને ગુણ્યા 2 કરો એટલે કેટલા મળે વિદ્યાર્થી મિત્રો આપણે તો 5 2 10 ની શું વધી ગઈ 1 8 2 16 16 ને 17.0 25 માઈનસ x 25 ને પહેલી બાજુ લીધે 70 minus 25 बराबर minus x पर 70 माने 25 काटो એટલે કેટલા મળે આપણને 18 ઓકે 20 એકી બાય 2 6 25 કેટલા મળે આપણને તો કે 8 તો x બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા મળવા પાત્ર બિના આપણને તો કે 8 મળવા પાત્ર બને છે હવે 8 મળ્યા તો x 8 મળી ગયા હવે y શું જોઈએ છે આપણે મેળવવો છે તો x ની કિંમત હવે x ની કિંમત समीकरण 1 માં લેતા સમીકરણ 1 માં લો બરાબર શું છે x + y બરાબર કેટલા છે 15 ઈમે કો કિંમત એમ એટલે તમને મળવા પાત્ર બનશે x કેટલા છે 8 y બરાબર 15 8 ને પહેલી બાજુ લીજે એટલે 15 માઈનસ 8 y બરાબર કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો ઓકે 7 સોરી વિદ્યાર્થી મિત્રો y બરાબર કેટલા મળે છે તો કે 7 x બરાબર કેટલા મળી ગયા તો ખુદથી આવૃત્તિ આપણે જે હતી x અને y એની કિંમત આપણે મળવા પાત્ર બની 8 અને 7 આપણે મળે છે ફરીથી રેફરન્સ મુજબ જોઈ લીધે તો આપણે લેખનથી પણ લખી નાખી કે અવલોકનો 60 છે કેટલા છે કુલ અવલોકનો 60 આપેલા છે તો હવે સાદું જોઈએ તો કે ખુદથી આવૃત્તિ હોય ત્યારે મધ્યસ્થ ઉપરથી આપણે વર્ગ અંતરાલમાં નક્કી કરીએ છીએ કે કયા આવૃત્તિમાં આવે છે તો 20 થી 30 માં 28.5 આવે જો ખૂટતી આવૃત્તિ ન હોય વિદ્યાર્થી મિત્રો તો n / 2 જે તમે મેળવો છો આ બરાબર છે તેના ઉપરથી તમે સંચય આવૃત્તિમાં જો એને નક્કી કરો છો અહીંયા તમારે મધ્યસ્થ ઉપરથી ખૂટતી આવૃત્તિ હોવાથી જોઈ તેના આધારે પછી નક્કી કર્યું કે કયો કોલમ આવશે અને કોલમને આ રીતના પેન્સિલ વડે વ્યવસ્થિત તમારે રંગી દેવાનું અને ત્યાર પછી ઉપરની આવૃત્તિ લઈ અને વ્યવસ્થિત રીતે શું આપવાનું સાધન પ્રાપ્ત થશે બીજું તમારે કુલ આવૃત્તિ 60 છે તો 45 વત્તા x વત્તા y મળે છે એમાં બાદ કરી એક સમીકરણ બનાવી લેવાનું અને ત્યાર પછી સૂત્રમાં રેગ્યુલર મેળવવાનું અને મેળવવાથી તમને x અને y જે ખૂટતી આવૃત્તિ છે એ આપણે મળવા પાત્ર બને છે વિદ્યાર્થી મિત્રો આ ખૂટતી આવૃત્તિ જે પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો એને ધ્યાનમાં લઈને આપણે સમજવું આપણે આવશ્યક બને છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર ફક્ત આટલું નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા દાખલાઓનો આપણે વિગતવાર આ ખૂટતી આવૃત્તિને અનુરૂપ આપણે અભ્યાસ કરીશું અસ્તુ